તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી સુત્રાપાડા સુધી 1200 જેટલા ટ્રક આવેલા છે અને જે ગીર સોમનાથ જિલ્લાની મહત્વની રેયોન કંપની GHCL કંપની અને સિદ્ધિ સિમેન્ટ કંપની પર આધારિત છે ત્યારે હાલમાં બાયોડીઝલ પર બંધ થયેલ છે અને કંપની દ્વારા ભાડામાં પણ ઘટાડો થતાં ટ્રક માલિકોને ભારે હાલાકી ભોગવવાનો સમય આવે છે ત્યારે ટ્રક એસોસિએશન દ્વારા કંપનીઓને 10 દિવસ પહેલા લેખિતમાં રજૂઆત કરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેમાં ટ્રકના ભાડા વધારવામાં આવે તેવી માંગ કરાઈ છે જ્યારે આજરોજ ટ્રક એસોસિએશન દ્વારા મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં જો 2 દિવસમાં કોઈ નિરાકરણ નહીં આવે તો 16 તારીખથી 1200 ટ્રકોના પૈડા થંભી જશે અને હડતાલનો સર્વાનુમતે નક્કી કરેલ છે। કે કોરોના કાળ પછી લોકડાઉન પછી ટ્રક ઓનરોને ઘણી બધી મંદીઓનો સામનો કરવો પડે છે એવામાં સાથે સાથે સરકારે અત્યારે બાયોડીઝલ બંધ કરી અને ટ્રકવાળાને એક વધારે ઝટકો આપેલો છે। એટલે ટ્રકોવાળાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટે એકઠા થયા છીએ।